नमस्कार विद्यार्थी मित्रों, सुप्रभातम। हवे छेले आपणे महाकवि कालिदासना बे महाकाव्यो बे खंड काव्यो विषयनो परिचय प्राप्त कर्यो। कुमार संभव अने रघुवंश महाकाव्य, मेघदूतम ऋतुसहार नामना बे खंड काव्य। तो महाकाव्यो परिचयात्मक नोंध माटे जे आपणे पूछाय छे एटले लेखितमां एनी तैयारी करवानी छे। खंड काव्यमांथी प्रश्न पूछाय छे, एमसीक्यू प्रश्नों विकल्पवाला प्रश्न पूछाय छे, तो एनी पण साथे तैयारी करवानी छे। पाठ्यपुस्तक प्रमाणे तैयारी करवानी छे। हवे आपणे आगळ पद्य सात सुभाषित मधुबिंदवः। तो कदाच तमने कदा प्रश्न थतो होय के छठ्ठो पद्य केम नहीं, तो ये तो तमने ख्याल छे ज के 30% अभ्यासक्रम जे आपणे आ वर्ष पूरतो ज राखेल नथी, तो एमां पद्य छ तमारे नहीं आवे। तो मैं तमने पहला पण कह्युं छे के पद्य विभाग में अनुक्रमणिका में एवं लगे तो तमारे नोंध कर दीवी, 1, 2, 5, 7, 8 अने 9 आ पद्य राखेला छे। जे नथी आ वर्ष माटे एमां त्रीजू पद्य, चौथु पद्य, छठ्ठू पद्य अने छेलू 10मू पद्य, आ 4 पद्य आ वर्ष माटे नथी। अने गद्य विभाग में खाली 2 पाठ काढ़ेला छे, 13मो पाठ अने 17मो पाठ। तो आपणे क्रम प्रमाणे लईए तो एमां 7मू पद्य सुभाषित मधुबिंदवः। अत्यार सुधीना दरेक धोरणमां एटले के तमे धोरण 6 जे संस्कृतनी आपणे शरूआत थाय 6, 7, 8, 9, 10, 11 अने आ छेले के आपणे 12मां, तो दरेक धोरणमां तमे जुओ छो के सुभाषितो आપેલા જ હોય છે। કેમ કે સુભાષિતો તો કોઈ પણ નાટકોમાંથી, મહાકાવ્યોમાંથી, ગદ્યમાંથી જે પણ કવિઓ જ્યારે પણ કોઈ ગ્રંથની કૃતિની રચના કરે છે એટલે વચ્ચે વચ્ચે આવા સરસ મજાના સરસ સુભાષિતો મૂકે છે, સારા વચનો મૂકતા રહે છે, અને એ બધા સારા વચનોને ભેગા કરીને સુભાષિત રત્ન ભાંડાકાર નામનો જે ગ્રંથ બનાવ્યો છે એટલે એમાં અનેક સારા વચનો માટેના સારા સુભાષિતો આપેલા છે। તો ધોરણ 11માં પણ આપણે સુભાષિતોનો અભ્યાસ કરેલો છે, એ જ પ્રમાણે ધોરણ 12માં પણ અહીંયા જે શીર્ષક આપેલું છે એટલે કે સારા વચનોવાળા જે શ્લોકો છે, સુભાષિત મધુબિંદવઃ એટલે સુભાષિત રૂપી મધુબિંદુઓ ને આપણે જે ગ્રહણ કરવાના છે, આપણા જીવનમાં કંઈક ઉતારવાના છે। કેમ કે અહીંયા જે સારા વચનો છે એ સારા વચનોને આપણે પ્રાપ્ત કરવાના છે, અભ્યાસ તો કરવાનો છે સાથે આપણા જીવન માટે પણ ખૂબ જ જરૂરી હોય છે। તો સુભાષિત રૂપી મધુબિંદુઓમાં 6 શ્લોકો આપેલા છે। 6 શ્લોકોમાં કંઈક ને કંઈક જે પણ વિશેષતાઓ દર્શાવી છે એ વિશેષતાઓને સમજવાની છે, જીવનમાં એ જ પ્રમાણે આપણે એનું પાલન કરવાનું છે, એટલે કે જીવનમાં ઉતારવાની કે આ પ્રમાણે આપણા જીવનમાં પણ એ વિશેષતા જરૂરી છે। તો એક એક શ્લોકને આપણે સુભાષિત રૂપી એને સમજીએ, પહેલાં પ્રસ્તાવના જોઈ લઈએ, પ્રસ્તાવનામાં ધ્યાન આપો પાઠ્યપુસ્તકમાં। સંસ્કૃત સુભાષિતોમાં, સંસ્કૃત સાહિત્યમાં સુભાષિતોનો અખૂટ ખજાનો છે। આવા સુભાષિતો ક્યારેક કોઈ મહાકાવ્યમાં, ક્યારેક કોઈ રૂપકમાં, ક્યારેક કોઈ શાસ્ત્ર ગ્રંથમાં, તો વળી ક્યારેક મુક્તક તરીકે લોકમાનસમાં સ્થાન પામેલા હોય છે। આ સુભાષિતોમાં વૈચારિક તત્વ ઉપરાંત ક્યારેક શાબ્દિક ચમત્કૃતિ, કોઈ અલંકારની વિશિષ્ટ યોજના, અર્થનું ગાંભીર્ય તથા ક્યારેક કોઈ કૂટ તત્વ પણ નિહિત હોય છે। નિહિત એટલે સ્થાપિત થયેલા હોય, મૂકેલા હોય છે, એટલે આ પ્રમાણે ક્યારેક કોઈ કૂટ તત્વરૂપી ચમત્કારી રૂપી એવા શ્લોકો પણ મૂકેલા હોય છે। અહીં આ પ્રકારના વૈવિધ્યસભર 6 સુભાષિતો જુદા જુદા ગ્રંથોમાંથી સંગૃહિત કરવામાં આવ્યા છે। દરેકનો છંદ અને વિષય અલગ અલગ જ છે, કોઈ એક ગ્રંથમાંથી લીધેલા શ્લોકો અહીંયા નથી। કેમ કે સુભાષિતોમાં તો શું છે કે કોઈ મહાકાવ્યમાં ક્યાંક ને ક્યાંક કોઈ કવિ, કોઈ લેખક સારા વિચારો વચ્ચે મૂકતા રહે છે। તમે જુઓ પંચતંત્ર છે, હિતોપદેશ નામના જે પ્રાણી કથા પર આધારિત જે વાર્તાઓ છે, પ્રાણીને પાત્ર બનાવીને જે રીતે ત્યાં મૂર્ખ પુત્રને કહેવા માટે છે, તો એમાં અનેક સુભાષિતો છે, સુભાષિત રૂપે જે પણ શ્લોકો આપેલા છે। તો આવા એ સિવાય મહાકાવ્યોમાં, કોઈ રૂપકમાં, પછી એને બધાને ભેગા કરેલા છે, અને અત્યારના આ વર્તમાન સમયમાં
પહેલાં કોઈ એવો અલગ કોઈ ગ્રંથ બનાવ્યો નથી ને અત્યારે ગ્રંથ બનાવ્યો નથી, પણ અત્યારે તો આવા બધા કવિઓ લેખકોના બધાના સારા સારા જે પણ વિચારોવાળા શ્લોકો એ ભેગા કરીને એક ગ્રંથ બનાવ્યો છે. રચેલો નથી પણ બધામાંથી લઈ લઈને ત્યાં એ ગોઠવ, આમાંથી ગોઠવવાના તો આવે નહીં. છંદ અલંકાર કે જે પણ છે એ બધું અલગ અલગ જ હોય છે, બધાની ભાષા શૈલી અલગ અલગ હોય, પણ અહીંયા તો માત્ર ખાલી એક સારા વિચારો દરેક પ્રાપ્ત કરી શકે એના માટે સુભાષિત ભાંડાકર રત્ન ભાંડાકર નામનો એક ગ્રંથની રચના કરી કે જેમાં અખૂટ ભંડાર છે, અનેક સારા વચનો એમાં આપેલા છે. છ જે સુભાષિતો આપેલા છે અને જીવન માટે તો આપણે દર વખતે કહીએ જીવન માટે શું જરૂરી છે, અન્ન જળ અને સુભાષિત. અન્ન જરૂરી છે, અનાજની જરૂર છે, પાણીની જરૂર છે, પછી ધન સંપત્તિની કોઈ જરૂર નથી, બે સમય જમવાનું મળે છે, પાણી મળે છે, એ શરીર માટે જરૂરી છે. અને એક જીવન માટે સારું જીવન જીવી શકે એના માટે સારા વિચારો પ્રાપ્ત કરવા જરૂરી છે. સુભાષિત માટે તો એવું પણ આપણે એક શ્લોક આવતો, દ્રાક્ષા મલાનમુખી જાતા સકરાહા ચાસ્યમતામ ગતા સુભાષિત રસમ દૃષ્ટવા સુધાભીતા દિવમ ગતાહા. શું એનો અર્થ થાય છે કે સુભાષિત રસમ દૃષ્ટવા, સુભાષિતનો રસ જોઈને, સારા વચનોનો રસ જોઈને, સુભાષિતનો રસ જોઈને દ્રાક્ષનું મુખ કડમાઈ ગયું, દ્રાક્ષનું મુખ કડમાઈ ગયું, સાંકળ પણ માટી બની ગઈ અને અમૃત પણ ભયભીત થઈને સ્વર્ગમાં જતું રહ્યું. એના માટેનો એક શ્લોક જાણીતો હોય છે, તમે કદાચ અર્થ વિસ્તારમાં પણ આ શ્લોક લખતા હશો કે આ પ્રમાણે આ સુભાષિતનો જે રસ છે એ આપણે ગ્રહણ કરવાનો છે. તો સુભાષિતના રસરૂપી જે અહીંયા છ શ્લોકો છે એમાં પ્રથમ સુભાષિત, પ્રથમ સારા જે એમાં વચનો આપેલા એના માટે પ્રથમ સુભાષિતમાં વચનમાં એક શાશ્વત સત્ય તરફ આપણું ધ્યાન દોરવામાં આવ્યું છે. સત્ય, આ વાસ્તવિક જે કથન છે સત્ય છે, આપણે જોઈ શકીએ છીએ. તો એ સત્ય એ જે શક્ય છે તો આપણે એને અશક્ય કરી શકતા નથી, એટલે વાસ્તવિક શાશ્વત જે સત્ય છે એને આપણે ઓળખવાનું છે. એના માટેનો પહેલો શ્લોક મૂકેલો છે. બીજા શ્લોકમાં બીજા સુભાષિત, માણસને સુભાષિત એટલે કે સારું ભાષણ, સુભાષિત, સુભાષિત એટલે સારું બોલવું, સારું વચન. તો સારું ભાષણ કરવાનો ઉપાય સૂચવે છે કે જ્યારે આપણે કોઈને સલાહ આપીએ છીએ અથવા ભાષણ કરીએ છીએ, આપણામાં ભાષામાં જે ઉત્તમ જે વિચારો છે એને આપણે જે બીજાને આપીએ છીએ તો એના માટે પહેલાં વિચારવું જોઈએ કે આપણે શું બોલીએ છીએ. સારું બોલાયેલું વચન તો જ બધાને એ વચન ગમે છે, એટલે મધુર વાણી, સારા વિચારોથી વિચારીને તમે જ્યારે એ વચન બોલો છો બીજાના હિત માટે તો એ દરેકને ગમે છે. એટલે સારું ભાષણનો ઉપાય એક ત્યાં બીજા શ્લોકમાં સમજાયો છે. ત્રીજા પદ્યમાં એટલે કે ત્રીજા સુભાષિતમાં ત્રણ વસ્તુઓની ખાસિયત દર્શાવી છે કે જે ત્રણ વસ્તુઓ અહીંયા જે દર્શાવી છે જેમાં સમાચાર એટલે કે સારા જે આમ જાણી શકાય એવા સમાચાર હોય, પવિત્ર વિદ્યાઓ હોય અને કસ્તુરીની જે સુગંધ છે એ આપોઆપ ફેલાય છે, એને ફેલાવવાની કોઈ જરૂર જ નથી. સાચું જેનામાં જ્ઞાન હોય ને એ જે ત્રણ વસ્તુઓની જે ખાસિયત છે આપણે સુભાષિતમાં સમજી લઈશું, એટલે એ સુભાષિતમાં ત્રણ વસ્તુઓની ખાસિયત આપેલી છે. ચોથા સુભાષિતમાં સજ્જનની વિશેષતા વર્ણવી છે. સજ્જન માણસ કોને કહેવાય અને સજ્જનનું વચન કેવું હોય, એકવાર બોલાઈ ગયું પછી એ બદલાતું નથી. તો સજ્જનની વિશેષતા દર્શાવવા માટે અમુક જે અશક્ય છે છતાં જો કદાચ એ શક્ય બની જાય પણ સજ્જનનું વચન ક્યારે બદલાતું નથી એની વિશેષતા દર્શાવી છે. પાંચમો પદ્ય જે છે એને સંવાદાત્મક છે, થોડુંક આપણા માટે અઘરું પણ છે અને સહેલું છે અને થોડુંક હાસ્ય ઉપજાવે તેવું છે, મજા આવે એવું છે. શ્લોક જે ચાલીટીમાં ચાર ચરણોમાં જે થોડોક મોટો શ્લોક આપેલો છે પણ એ સંવાદાત્મક રૂપે શિવ અને પાર્વતીનો સંવાદ આપેલો છે. ટૂંકા અને બે બે અર્થ ધરાવતા પ્રશ્નો પાર્વતીના મુખમાં અને તેમના ઉત્તર શિવના મુખે મુકાયા છે. પાર્વતી પ્રશ્ન કરે તો સામે ત્યાં એ શિવ ઉત્તર આપે, ત્યાં પાછો પ્રશ્ન કરે. થોડુંક એ શ્લોક સમજીએ ત્યારે ખ્યાલ આવશે, કેમ કે દ્વિઅર્થી રૂપે આપણે સમજવાનું હોય તો એના માટે અલંકાર શ્લેષ અલંકાર આપણે સમજી ગયા છીએ. શ્લેષ અલંકારનો અર્થ થાય એક જ વાક્યમાં અનેક અર્થ થતા હોય ત્યારે શ્લેષ અલંકાર બને છે, એટલે એક શબ્દના દ્વિઅર્થી. એમાં અહીંયા ઘણા બધા એવા શબ્દો છે કે જેમાં દ્વિઅર્થી છે,
જે શિવ પોતાનું નામ કહેવા માગે છે પણ સામે દ્વિઅર્થી રૂપે એ બીજો અર્થ પાર્વતી લે છે અને પ્રશ્ન કરે છે અને પાછું ત્યાં શિવ પાસે એનો જવાબ બોલાવે છે. એટલે આ રીતના ત્યાં એ સંવાદાત્મક સુભાષિત આપેલું છે. એટલે એક સરસ મજાનું ત્યાં કૂટતત્વ મજા આવે અને અલંકારનો જે ઉપયોગ થયો શ્લેષ અલંકારનો ઉપયોગ એ અર્થને આપણે સમજવાનો છે. છઠ્ઠું પદ્ય નીતિ વચન છે. નીતિ વચન એટલે કે જણાવે છે કે કોઈ મોટાઈ કે સ્થૂળતા મહિમાનું કારણ નથી. જે મોટું છે, સ્થૂળ છે, જાડું છે એનું જ મહિમા છે એવું નથી. નાના કે સૂક્ષ્મ પદાર્થોનો પણ અનેરો મહિમા છે એ તો આપણે જાણીએ છીએ. હાથી કીડી વિશેની વાર્તાઓ તમે સાંભળી લો તો તમને ખ્યાલ છે કે એવું નહીં કે ત્યાં એ હાથી મોટો જ છે એટલે એનું મહત્ત્વ છે, એનો મહિમા છે. કીડી પણ એને પહોંચી શકે છે. નાની છે એટલે એવું નહીં કે નાની છે એટલે એ કંઈ જ ના કરી શકે. એટલે નાનાનું પણ ખૂબ જ મહત્ત્વ છે. નાનો કે સૂક્ષ્મ હોય એનો પણ અનેરો મહિમા દર્શાવવામાં આવેલો છે. આ પ્રમાણે છ છ સુભાષિત આપણે સમજવાના છે. તો છ છ સુભાષિતોમાં પ્રસ્તુત પાઠમાં એક તમારે પ્રશ્ન માટે પૂછાઈ શકે છે. એટલે ત્રીજા ફકરામાં વાક્ય નોંધ કરજો. પ્રસ્તુત પાઠમાં સંગૃહિત પદ્યોમાંથી વિદ્યાર્થીએ બે પ્રકારે પ્રેરણા લેવાની છે. આ વાક્ય હવે નોંધ કરજો. બે પ્રકારે પ્રેરણા લેવાની છે. પહેલી, અહીં વ્યક્ત થયેલા વિચાર રાશિને હૃદયગમ કરીને એક બાજુ પોતાના વિચાર વૈભવને વધારવાનો છે. વિચાર વૈભવને વધારવાનો છે. તો બીજી બાજુ પદ્યોમાં પ્રયુક્ત પદાવલીને બરાબર સમજી લઈને વિદ્યાર્થીએ પોતાની ભાષાકીય સમૃદ્ધિને પણ વધારવાની છે. હૃદયગમ અંદરથી એવા વિચારોના વૈભવને પણ વધારવાનો છે, સારા વિચારો લાવવાના છે અને ભાષાકીય રીતે એટલે કે ત્યાં સારા વચનો પણ બોલવાના છે. આ બે પ્રકારે વિદ્યાર્થીએ એમાંથી પ્રેરણા લેવી જોઈએ. અહીંયા જે સારા વિચારો છે એ જીવન માટે ગ્રહણ કરવા જોઈએ. ચલો આપણે એક એક સુભાષિત સારા સારા જે વચનો અહીંયા જે છ આપેલા છે એક એક સુભાષિતને આપણા જીવન માટે અને અભ્યાસ માટે આપણે એને સમજીએ. તો એમાં પહેલો શ્લોક, શ્લોક એક નો અનુવાદ, ચલો પહેલાં એને સમજી લઈએ પછી આપણે અનુવાદ લખાવીએ. પહેલાં શબ્દ છૂટા પાડીએ, પહેલાં શ્લોક જોઈએ. યદ શક્યમ ન તત શક્યમ, યત શક્યમ શક્યમ એવ તત, નોદકે સકટમ યાતિ, ન ચ નોર્ગચ્છતિ સ્થળે હે. શબ્દ છૂટા પાડીએ. યત અશક્યમ, ન તત શક્યમ. પહેલાં શું છે? યત અશક્યમ, ન તત શક્યમ. યત શક્યમ શક્યમ એવ તત. બીજું વાક્ય, ન ઉદકે. નોદકે શબ્દ છૂટો પડે. ન ઉદકે સકટમ યાતિ, ન ચ ન નવ જે આપેલું એમાં નવ ગચ્છતિ સ્થળે હે. તો અહીંયા અર્થ એવો થશે જે અશક્યમ એટલે અસંભવિત છે, જે સંભવ નથી એટલે કે શક્ય નથી, અશક્ય છે. શક્યમ એટલે શક્ય છે, સંભવ છે અથવા એ થઈ શકે છે. પહેલું થઈ શકતું નથી એવા અર્થ અહીંયા પહેલો વાક્ય આપેલો છે. પછી બીજા વાક્યમાં જે આપેલું છે ન ઉદકે, ઉદક એટલે પાણી, સકટમ એટલે ગાડું, નવ ગચ્છતિ નવ એટલે નાવ, હોડી, નૌકા, સ્થળે ગચ્છતિ સ્થળે એટલે સ્થળ ઉપર અથવા જમીન ઉપર, ધરતી ઉપર. હવે આપણે આખા વાક્યને સમજીએ. શબ્દ ખ્યાલ આવી ગયો? ચલો હવે એમાં જોઈએ. યત અશક્યમ, જે અશક્ય છે, જે અશક્ય છે, ન તત શક્યમ તે શક્ય નથી. જે અશક્ય છે ન તત શક્યમ તે શક્ય નથી. યત શક્યમ જે શક્ય છે, શક્યમ એવ તત તે શક્ય જ છે. અથવા એની જગ્યાએ અર્થ લેવી તો જે અસંભવ છે તે સંભવ જ છે, જે સંભવ છે એ જ સંભવ છે. જે ન થનાર હોય
તે નહીં જ થાય, જે થનાર છે એ જ થવાનું છે. એટલે જે કુદરતી જે છે, જે પ્રકૃતિ છે, જે સ્વભાવમાં આપણે કોઈ બદલાવ થતો જ નથી, જે અશક્ય છે તે શક્ય નથી. અમુક અમુક જે છે અશક્ય જ છે, એને આપણે શક્ય કરી શકતા નથી. હા, આપણા જીવનમાં આપણે આળસુ રહીએ અને આપણે એમ કહીએ કે આ વિદ્યા મારથી પ્રાપ્ત ના થાય, એમ નહીં, એ તો શક્ય જ છે. તમે મહેનત કરો તો તમે એને અશક્યને શક્ય બનાવી શકો. પણ જે અશક્ય, એટલે જે વાસ્તવિક, જે સત્યની વાત થઈ, આ સૂર્યચંદ્ર છે, કોઈ પણ દેશવાળા એમ કહે કે આ સૂર્યચંદ્ર અમારા ભાગમાં આવે છે, એ તો અશક્ય છે. તે શક્ય નથી કે સૂર્યચંદ્ર આપણા ભાગમાં જ આપણા ભારત દેશમાં લઈ લઈએ. તો કુદરતી આ તો સત્ય છે, ઈશ્વર છે, ઈશ્વરની શક્તિ છે, અને એ જે દેખાય એ જ સત્ય છે. સૂર્યચંદ્ર પ્રકાશે છે એ સત્યને કારણે, વીજળી પ્રકાશે છે, તેજ ત્યાં, અગ્નિ ત્યાં એ પ્રગટે છે, આ બધું જે છે એ સત્યને કારણે છે. સત્ય વિના કોઈ શક્ય નથી. એટલે જે અશક્ય છે તે શક્ય નથી, જે અશક્ય છે, જે નહીં જ થનારું એ નહીં જ થાય, જે થનારું છે એ જ થવાનું છે. જે થવાનું છે એ જ, એટલે કે જ્યાં આપણે જે આપણે ઈચ્છીએ કે હું ઈશ્વરીય રૂપ છે, ઘણા બધા ત્યાં રાક્ષસો ત્યાં પોતાની જાતને ઈશ્વર માનતા, પોતાની પાસે ખૂબ ધન સંપત્તિ છે અને પોતે કહે એમ ત્યાં દરેકે કરવું આજે અહંકારથી, તો એ અશક્ય છે, એ શક્ય નથી થવાનું, એ પોતે ઈશ્વર નથી બની જવાનું. આપણે બધા મનુષ્ય, સામાન્ય મનુષ્ય છીએ, આપણી પાસે ગમે તેટલું ત્યાં ધન હોય અને તમે એમ કહો કે હું તો અહીંયાનો આ ધરતી ઉપરનો ઈશ્વર છું, એમ ના થાય. સત્ય ઉપર આધારિત છે, સત્ય એક જ છે, મારું તારું અમારું તમારું કંઈ નથી, સત્ય એક જ છે. અને સત્યને કારણે જ આ બધું પ્રકાશિત થાય, એટલે એ વાસ્તવિક જે કથન છે એ સત્ય છે. અને વાસ્તવિક કથન છે એને આપણે ઓળખો. તો અહીંયા જે કહ્યું, જે અશક્ય છે તે શક્ય નથી, જે શક્ય છે તે જ શક્ય છે, જે સંભય, જે થનારું છે ને એ જ થવાનું છે, એમાં આપણે કંઈ જ કરી શકવા નથી. જે સત્ય દ્વારા, ઈશ્વર દ્વારા જે થાય છે, ઈશ્વરે જે આપેલા વિચારો છે એ જ શક્ય છે. બાકી તમે ઈચ્છો એના નિયમ બદલાવો તો એ તો ક્યારેય એમાં તમે વિજય પ્રાપ્ત નહીં કરી શકો અને તમે એને શક્ય પણ નહીં બનાવી શકો. ઈશ્વરે જે આપણને વિચાર આપેલા છે એ જ વિચાર ઉપર આપણે રહેવાનું છે. આગળ, ન ઉદકે સકટમ, ન ઉદકે, ઉદકે એટલે જળમાં, સકટમ એટલે ગાડું, ન યાતિ, ચાલતું નથી. હવે તમે ગાડું છે, ગાડન તમે ક્યાં, જમીન પર તમે ચલાવો છો. આપણે બધા ગાડાને જમીન પર ચલાવીએ છીએ. હવે એમ કહીએ કે નાને પાણીમાં ચલાવવું છે તો એમ ના ચલાવી શકાય ને. જળમાં ગાડું ચાલતું નથી, ન નવ ગચ્છતિ સ્થળે હે, નવ એટલે નૌકા, સ્થળે એટલે જમીન પર ચાલતી નથી. નૌકા જે પાણી ઉપર જે રીતે ત્યાં એ તરે છે અને એ પ્રમાણે આગળ વધે છે અને એને આપણે ત્યાં એ રસ્તા ઉપર એટલે કે જમીન પર લઈ જઈએ તો પછી એ આગળ નહીં વધે. અને ગાડું જે રીતે જમીન પર ચાલે છે એને કદાચ આપણે પાણીમાં લઈ જઈએ કે ભાઈ પાણીમાં લઈને એને ચલાવવું છે તો એ નહીં ચાલે. એમાં જે અશક્ય છે તે શક્ય નથી, જે શક્ય છે કે જે નૌકા પાણીમાં ચલાવી શકીએ છે તો એને આપણે ચલાવી શકીએ, એ શક્ય છે. તો એને આપણે અશક્ય કઈ રીતે કરી શકીએ? એટલે આ સત્યની એક વાસ્તવિક હકીકત છે, એને આપણે ઓળખવી જોઈએ અને સત્યના માર્ગે આગળ વધવું જોઈએ. આપણે જે કરવા જઈએ, અલગ કરવા જઈએ, અધર્મના માર્ગે જઈએ તો એ ખોટું છે, એમાંથી આપણે કંઈ જ કરી શકવા નથી. એટલે જીવનમાં હંમેશા સત્યના માર્ગે જ રહેવું જોઈએ. આ એક શાશ્વત સત્ય તરફ આપણું ધ્યાન ત્યાં એ દોરવામાં આવ્યું છે. ફરીથી અનુવાદ, જે અશક્ય છે તે શક્ય નથી, જે શક્ય છે તે જ શક્ય છે, જળમાં ગાડું ચાલતું નથી અને નૌકા જમીન પર ચાલતી નથી. લખો અનુવાદ. એમાં તમે અસંભવ પણ શબ્દ ત્યાં એ લખી શકો અથવા અશક્ય શબ્દ જે સંસ્કૃત આપેલો હતો થોડુંક આપણને યાદ રહેશે એ રીતે. જે અશક્ય છે તે શક્ય નથી, જે શક્ય છે તે જ શક્ય
છે. પછી બીજું વાક્ય છે, જળમાં ગાડું ચાલતું નથી અને સ્થળ એટલે કે જમીન ઉપર નૌકા અથવા કે નાવ ચાલતી નથી. શ્લોક એકનો અનુવાદ કે જેમાં આપણે શાશ્વત સત્યને ઓળખવાનું છે, અસત્યના માર્ગેથી આપણે કંઈ જ કરી શકવાના નથી. આપણે એ પહેલાંના પણ ઇતિહાસમાં અથવા પુરાણિક અથવા પુરાણોમાં મહાભારતમાં તમે દરેક જગ્યાએ જોઈ શકો કે જેને અધર્મના માર્ગે, જે સત્યના માર્ગે ગયા છે એનો વિજય થયો, અને જે અસત્યના માર્ગે ગયા છે એનો વિજય થયો નથી. એ શક્ય કરી શક્યા નથી. આપણે દુર્યોધન કે રાવણના અનેક પ્રસંગો તમે જોઈ શકો છો, અનેક ત્યાં મહાભારતમાં અથવા રામાયણમાં કે પુરાણોમાં અનેક તમે કથાઓ સાંભળેલી છે. તો વિજય તો હવે હંમેશા સત્યનો જ થાય. એટલે શાશ્વત સત્યને ઓળખો અને એ માર્ગે જીવનમાં રહો. હવે શ્લોક બીજો, શ્લોક બે, એમાં જે સારા ભાષણની વાત કરી છે એનો અનુવાદ સમજીએ. વચસ્તત્ર પ્રયોક્તવ્યમ યત્ર વક્તમ લભતે ફલમ સ્થાયી ભવતી ચાત્યંતમ રાગ શુક્લ પટે યથા. પેલા શબ્દ ઓળખી લઈએ. વચે એટલે વાણી, તત્ર ત્યાં, પ્રયોક્તવ્યમ, પ્રયોક્તવ્યમ વિધ્યર્થ કૃદનનું રૂપ છે. પ્રયોક્તવ્યમ એટલે વાપરવી જોઈએ. યત્ર યુક્તમ, યત્ર એટલે જ્યાં, ઉક્તમ એટલે બોલવું, લભતે પ્રાપ્ત થાય છે, ફલમ ફળ, સ્થાયી ભવતી, સ્થાયી ભવતી એટલે આમ કાયમી રહે છે, સ્થાયી થઈ જાય છે, એ કાયમ માટે ત્યાં રહે છે. ચાત્યંતમ શબ્દ છૂટો પડશે, ચ અત્યંત, ચ અત્યંતમ એટલે ચ એટલે અને અત્યંતમ અત્યંત, રાગ શુક્લ પટે યથા. શબ્દ માટે ખાસ ધ્યાન રાખજો, શબ્દ માટે પૂછાઈ શકે. રાગ એટલે રંગ, કોઈ પણ રંગ લઈએ એટલે અહીંયા જે અર્થ લેવાનો આપણે લાલ રંગ. શુક્લ પટે, શુક્લ એટલે સફેદ, પટ, પટ એટલે વસ્ત્ર અથવા કાપડ એટલે કે સફેદ કાપડ ઉપર, યથા એટલે જેમ. એટલે છેલ્લો જે શબ્દ છે ને ત્યાંથી આપણે અન્વય પ્રમાણે લઈએ એટલે છેલ્લા શબ્દથી આપણે અનુવાદ સમજવાનું થશે. યથા શુક્લ પટે, યથા એટલે જેમ, શુક્લ પટે એટલે સફેદ કાપડ ઉપર, રાગ લાલ રંગ, સ્થાયી ભવતી સ્થાયી બની જાય છે, ચ અત્યંતમ એટલે અત્યંત સ્થાયી બની જાય છે. જેમ સફેદ કાપડ ઉપર લાલ રંગ અત્યંત સ્થાયી બની જાય છે. તમે કોઈ પણ સફેદ કાપડ હોય, સફેદ કાપડ ઉપર લાલ રંગ હોય અથવા કોઈ પણ રંગનો આપણે અર્થ લઈએ તો એ કેવું હોય, એ કાયમી બની જાય, સ્થાયી બની જાય, એ લાલ રંગનું ત્યાં થઈ જાય છે. એટલે જેમ સફેદ કાપડ ઉપર લાલ રંગ અત્યંત સ્થાયી બની જાય છે, વચ તત્ર પ્રયોક્તવ્યમ યત્ર યુક્તમ, જ્યાં બોલવાનું ફલમ લભતે, જ્યાં બોલવાનું ફળ પ્રાપ્ત થાય છે, તત્ર ત્યાં, વચ પ્રયોક્તવ્યમ, ત્યાં વાણી બોલવી જોઈએ. કે જ્યાં વાણી બોલવાથી સફેદ કાપડ ઉપર એમ શ્વેત વિચારો, જ્યાં જે વિચારોને ધારણ કરી શકે અને બોલનાર જે વ્યક્તિ છે સારા વિચારોને રજૂ કરી શકે, વિચારીને બોલનાર હોય, મધુર વાણીથી બોલનાર હોય, તો એવી જગ્યાએ કે જ્યાં આપણને બોલવાથી સામેવાળા વ્યક્તિને ગ્રહણ કરવાથી, સારા વિચારોને ગ્રહણ કરવાથી કંઈક ફેરફાર થાય છે અને સારું એક ફળ પ્રાપ્ત થાય છે, તો ત્યાં જ વાણી બોલવી જોઈએ, નહીંતર વાણી બોલવી જોઈએ નહીં. સુભાષિત, સારું વચન ક્યાં બોલવું, કે જ્યાં બોલવા યોગ્ય હોય, અને સારું બોલનાર વ્યક્તિએ વિચારીને બોલવું. ક્યાંક કોઈનું અહિત થઈ જાય, ક્યાંય ખોટું ક્યાંય બોલાઈ જાય, કોઈ ખોટો પ્રસંગ આપણી રીતે જોડી દઈએ અને કોઈને ખોટી રીતે આપણે ભ્રમમાં પાડીએ, અંધશ્રદ્ધામાં ત્યાં એ પાડીએ, નહીં એ બાબતો નહીં.
એનું કોઈ જ ફળ પ્રાપ્ત થતું નથી. સફેદ કાપડ ઉપર જેમ લાલ રંગ કાયમી સ્થાયી બની જાય છે, એમ આપણી વાણી એટલે કે જે જ્યારે સારો વ્યક્તિ સજ્જનની વાણી, સંત પુરુષની કે મહાપુરુષની વાણી કેવી હોય? મધુર હોય. અને જ્યારે જો એનું ફળ પ્રાપ્ત થાય ને તો ત્યાંય બોલવું. કદાચ આપણે એમ થાય કે આ માણસો દુષ્ટજનો છે અને સાંભળવા યોગ્ય નથી, એ સમજાવવા યોગ્ય નથી, તો એને એ જગ્યાએ ફળ પ્રાપ્ત થતું નથી, તો ત્યાં વાણી ન વાપરવી. એને બીજા અર્થે લઈએ કે જ્યાં સાંભળનારા લોકો એને કંઈક ફળ મળે એ રીતનું બોલવું જોઈએ. બોલનારે પણ પહેલાં વિચારીને જ બોલવું જોઈએ. સમજી વિચારીને જ્યારે એ બોલે છે ત્યારે એ ભાષણ આપે છે અથવા સારા વચનો દ્વારા લોકોને કહે છે તો એમાં ફળ પ્રાપ્ત થાય છે. ફળ પ્રાપ્ત ન થાય તો વાણી ઉચ્ચારવી નહીં. એટલે હંમેશા જીવનમાં સારા વચનો બોલવા જોઈએ અને સારું ભાષણ કરવા માટેનો આ એક આપણને અહીંયા ઉપાય બતાવેલો છે ઉદાહરણ સાથે, કે સફેદ કાપડમાં જેમ લાલ રંગ સ્થાયી બની જાય એમ આપણા વચનો પણ હંમેશને માટે કાયમ માટે સ્થાયી બની જવા જોઈએ. ચલો અનુવાદ માટે ફરીથી એકવાર જોઈ લઈએ, પછી અનુવાદ લખાઈ દઉં. જેમ સફેદ કાપડ પર લાલ રંગ અત્યંત સ્થાયી બની જાય છે, તેમ જ્યાં બોલવાનું ફળ પ્રાપ્ત થાય છે ત્યાં જ વાણી બોલવી જોઈએ, ત્યાં જ વાણી વાપરવી જોઈએ. જેમ સફેદ કાપડ પર લાલ રંગ અત્યંત સ્થાયી બની જાય છે અથવા કાયમી બની જાય છે, તેમ જ્યાં બોલવાનું ફળ પ્રાપ્ત થાય ત્યાં જ વાણી, જ્યાં બોલવાનું ફળ પ્રાપ્ત થાય ત્યાં જ વાણી પ્રયોજવી અથવા વાપરવી. એટલે કે અહીંયા જે વાત કહ્યું ત્યાં વાણી હંમેશા વિચારીને, આપણે ઘણી વખત હોય ને પાણીને વાણી વિચારીને વાપરવી. કેમ કે વાણી કેવી છે? જોડીએ શકે છે ને તોડીએ શકે છે. વાણી વિચારીને બોલવી જોઈએ, જ્યાં ફળ પ્રાપ્ત થવું જોઈએ પછી જેમ તે ના બોલાય, કંઈક જોડી શકે એ રીતની વાણી બોલવી જોઈએ. દ્રૌપદીએ ત્યાં એ દુર્યોધનને કહ્યું, અંધના આંધળા જ હોય, એના પિતા અંધ હોય તેવા. એટલે અમુક આવા કટાક્ષમાં અથવા આવી અમુક વાણી બોલે ને એનું પરિણામ બહુ કંઈક ભયંકર અલગ હોય. વાણી હંમેશા જોડે જ છે એવું નથી, વાણી જોડે છે ને તોડે છે. વિચારીને વાપરો, વિચારીને બોલો તો એનું ફળ સારું જ આપણને પ્રાપ્ત થાય છે. એટલે જ્યાં બોલવાનું ફળ પ્રાપ્ત થાય ત્યાં જ વાણી પ્રયોજવી, તેવી જ વાણી હંમેશા વાપરવી જોઈએ. ચલો હવે આગળ જોઈએ. એટલે આ વક્તા માટે અથવા ક્યાંય પણ આપણા સમાજમાં કે કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ આપણે પ્રવચન અથવા ભાષણ આપીએ છીએ તો વિચારીને બોલવું જોઈએ. આપણે જોઈએ ઘણા બધા ત્યાં અમુક શબ્દો અમુક લોકો પકડી રાખે અને એમાંથી તો ઘણું બધું ત્યાં એક નાનકડી એવી વાત ખોટી રીતે ત્યાં બોલાઈ જાય તો એનું કેવું ફળ, એનું પરિણામ કેવું ભોગવવું પડે છે એ આપણે વિચારી શકીએ છીએ. એટલે હંમેશા વાણી વિચારીને જ વાપરવી, સારું જ વચન બોલવું. ચલો આગળ આપણે ત્રીજો શ્લોક જોઈએ, શ્લોક ત્રણ. તો શ્લોક ત્રણમાં વાત હતી ત્રણ વસ્તુઓની ખાસિયત. ત્રણ વસ્તુઓની ખાસિયત શું છે એને આપણે સમજવાની છે. વાર્તા ચ કૌતુકવતી વિમલા ચ વિદ્યા લોકોતરમ પરિમલશ્ચ કુરુંગનાભે તેલસ્ય બિંદુ ઇવ વારિણી દુર્નિવારમ એજત ત્રયમ પ્રસરતી સ્વયં ઇવ ભૂમૌ. અહીંયા પહેલી વાત, વાર્તા ચ કૌતુકવતી,
કૌતકવતી એટલે કુતૂહલ જગાડે તેવી અથવા ત્યાં આમ કહી શકાય કે જિજ્ઞાસા આમ કંઈક જાણવાની ઈચ્છા થાય ને એવી વાત, કુતૂહલ જગાડે તેવા વાર્તા એટલે કે સમાચાર અથવા વાવડ, આમ જિજ્ઞાસા થાય આપણે કંઈક જાણવાની ઈચ્છા થાય એવી જ્યારે કોઈ વાત હોય એવા કોઈ સમાચાર હોય તો પછી આપણે એને ફેલાવવાની જરૂર નથી, એ તો આપમેળે બધે ત્યાં એ ફેલાઈ જાય છે. તો પહેલી વાત અહીંયા એ કરી કે કુતૂહલ જગાડે તેવા સમાચાર. વિમલા ચ વિદ્યા, વિમલા એટલે નિર્મળ પવિત્ર, પવિત્ર વિદ્યા, નિર્મળ વિદ્યા, પવિત્ર જ્ઞાન, જેની પાસે સારું એવું જ્ઞાન છે તો એને એને ફેલાવવાની જરૂર નથી, આપમેળે ફેલાઈ જાય છે. તો બીજી વાત કરી, બીજી વસ્તુની વાત કરી, પવિત્ર વિદ્યા. લોકોતરમ પરિમલશ્ચ કુરંગ નાભે, એક શબ્દ અર્થ માટે શબ્દ યાદ રાખજો, નોંધ કરજો, કુરંગ, કુરંગ. તો અહીંયા જે કુરંગ એટલે હરણ, કુરંગ એટલે કે હરણ. તો અહીંયા હરણની જે વાત છે એમાં કુરંગ નાભે, હરણની નાભીમાંથી અથવા હરણની નાભીમાં શું હોય છે, કસ્તુરીની સુગંધ હોય, કસ્તુરી હોય છે. હરણની નાભીમાં લોકોતરમ શબ્દ જો અહીંયા શ્રેષ્ઠ શબ્દ આપેલો, લોકોતરમ એટલે લોક કરતાં વધારે સારી, એટલે કે અસામાન્ય, કોઈ સામાન્ય નહીં, અસામાન્ય, લોક કરતાં પણ વધારે સારી પરિમળ સુગંધ. અને હરણની નાભીમાં અસામાન્ય સુગંધ રોકવા દુર્નિવારણ, ત્રીજા ચરણમાં છેલ્લો શબ્દ, દુર્નિવારણ એટલે રોકવા અત્યંત મુશ્કેલ છે. આ ત્રણ વસ્તુને તમે રોકી ના શકો. એક સારા સમાચાર હોય, કંઈક આમ જિજ્ઞાસા, કંઈક જાણવાની ઈચ્છા થતા એવા સમાચાર હોય, એને તમારે રોકવા છે, તમે રોકી ના શકો, એ આપમેળે બધે જ ફેલાઈ જાય, ગામડે ગામડે ફેલાઈ જાય. અમુક એવા વાવડ સારા સમાચાર હોય અને ત્યાં એ જે જાણવાની જે ઈચ્છાવાળા છે એકબીજાને, બીજાને, ત્રીજાને, ત્રીજા ચોથાને, ઘડીકમાં તો ચારેય દિશાઓમાં ફેલાઈ જાય છે, એને આપણે રોકી શકતા નથી. પવિત્ર વિદ્યા, પવિત્ર જેની પાસે જ્ઞાન છે, પવિત્ર જે શાસ્ત્ર છે, અને એ વિદ્યા જે મહાન ચારો વેદોનું જ્ઞાન જેનામાં હોય, તો એવા કોઈ મહાપુરુષના જ્ઞાનને કોઈ જ રોકી શકતું નથી. કદાચ એની ધન સંપત્તિ હોય તો આપણે કદાચ એને ચોરી શકીએ છીએ, પણ અખૂટ ખજાનો તો એનું જ્ઞાન છે, એને કોઈ લઈ શકતો નથી, એ તો એની રીતે જ આપમેળે ફેલાઈ જાય છે. તમે દસમા પાઠ આવતો હેમચંદ્રાચાર્ય, તો હેમચંદ્રાચાર્ય વાળી જે પાઠ હતી, સિદ્ધરાજ જયસિંહે માળવાના રાજા ભોજ પર જ્યારે એમને વિજય પ્રાપ્ત કર્યો, ધન સંપત્તિ અને ગ્રંથ ભંડાર બધું જ એમને ભેગું કરી લીધું, પણ જે ભોજ રાજા એક મહાન કવિ હતો, એની જે વિદ્યા, એનું જે જ્ઞાન હતું, જે ભોજે રચેલું જે સરસ્વતી કંઠાભરણ નામનો જે એક વ્યાકરણનો ગ્રંથ હતો, હવે એ કીર્તિ ગ્રંથ ભલે સિદ્ધરાજ જયસિંહની પાસે આવી ગયો, પણ એને પસ્તાવો થયો કે આ ગ્રંથ ભંડાર ભલે મારી પાસે આવી ગયો છે, પણ એમને જે આમાંથી જે એમને જે કીર્તિ એટલે જે નામના જે ફેલાવેલી છે એ તો હું ના ફેલાવી શકું, અથવા એને રોકી ના શકું. ભલે મેં ગ્રંથ મારી પાસે આવી ગયો, પછી એમ કહું કે આ મેં રચેલો છે એને રોકીને, એ તો એનું એમનું પોતાનું જે પવિત્ર જે જ્ઞાન હતું, વિદ્યા હતી, એ તો આપમેળે જ ફેલાય છે, એને કોઈ રોકી શકતો નથી. અને ત્રીજી જે વાત કરી હતી, હરણની નાભીમાં રહેલી અસામાન્ય સુગંધ લોક કરતાં વધારે ચડિયા હતી, કોઈ સામાન્ય સુગંધ નહીં. અને એવું કહેવાય કે હરણની આ તો હવે થોડાક નિયમ આવી ગયા, શિકારીઓ એને શિકાર કરવો, અથવા સિંહ જ્યારે હરણને મારે છે હરણને ખબર એ ના હોય, કેમકે હરણની નાભીમાંથી જે સુગંધ ચારે દિશામાં ચારે બાજુ જે ફેલાય છે અને એના કારણે શિકારી શિકાર કરી શકે છે અથવા સિંહ એનો શિકાર કરી શકે છે, કેમકે સુગંધની ખબર પડી જાય હરણ ક્યાં હશે. હરણની નાભીમાં એક કસ્તુરી, ત્યાં એક સુગંધી જે અંદર એ પદાર્થ જે છે, અને એની એવી ખાસિયત છે કે એ આપમેળે કુદરતી રીતે ત્યાં એ ચારે બાજુ ફેલાય છે અને રોકી ના શકાય, એના કારણે હરણનું હત્યા પણ થાય છે. જોકે એના માટે એ સારું નથી, કુદરતીએ જે એને સારી સુગંધ આપેલી છે, પણ બીજી રીતે જોવા જઈએ તો એનો શિકાર પણ થાય છે. પણ એ વસ્તુને આપણે એને રોકી શકતા નથી, એની સુગંધ જે છે એ અસામાન્ય, એને રોકી શકાતું નથી. એટલે રોકવા અત્યંત દુર્નિવારણમાં, રોકવા અત્યંત મુશ્કેલ છે. તેલસ્ય બિંદુ ઈવ વારેણી, એ તત્રયમ પ્રસરતી, એ તત્રયમ એટલે આ ત્રણે પ્રસરતી એટલે કે ફેલાય છે.
આ ત્રણે વારેણી, વારેણી શબ્દ વારી એટલે પાણી થાય, બહુવચન શબ્દ છે, વારેણી એટલે જળમાં, પાણીમાં, આ ત્રણે પાણીમાં તેલસ્ય બિંદુ ઈવ, તેલના બિંદુ એટલે ટીપુ, તેલના ટીપાની માફક પ્રસરતી ફેલાય છે, સ્વયં પોતાની મેળે જ ફેલાય છે, ત્યાં ભૂમો એટલે કે જમીન પર. તો આ ધરતી પર ત્યાં એ પોતાની મેળે જ ત્યાં એ ફેલાય છે. એટલે આ ત્રણેય વસ્તુની ખાસિયતની ત્યાં વાત કરી કે જે વાવડ છે અથવા કે જે સમાચાર છે, જે કુતૂહલ જગાડે તેવા સમાચાર, પવિત્ર વિદ્યા, હરણની નાભીમાં રહેલી જે કસ્તુરી એટલે કે જેની અસામાન્ય સુગંધ, આ રોકવા અત્યંત મુશ્કેલ છે. જોકે એ તો ધરતી પર આપમેળે જ ફેલાય છે. કોની જેમ? કે જે પાણીમાં નાખેલા એક ટીપા, તેલના ટીપાની માફક તમે પાણીમાં તેનો ટીપું નાખો એટલે આપમેળે ચારે બાજુ ફેલાઈ જાય. તમે રોકી ના શકો કે એક જ જગ્યા પર એક ટીપું નાખો એટલે ત્યાં જ રહે, આપમેળે ચારે બાજુ ફેલાઈ જાય છે. એમ આ પણ ધરતી ઉપર ચારે બાજુ ફેલાય છે. સારું, ચલો ફરીથી એકવાર અનુવાદ અને પછી એનો અનુવાદ લખાઈ દઉં. કુતૂહલ જગાડે તેવા સમાચાર, પવિત્ર વિદ્યા અને હરણની નાભીમાં રહેલી અસામાન્ય સુગંધ રોકવા અત્યંત મુશ્કેલ છે. આ ત્રણે પાણીમાં અથવા કે જળમાં તેલના ટીપાની માફક ઈવ ઉપમા અલંકાર છે જ, એની સરખામણી એટલે કે તેલના ટીપાની જેમ, તેલના ટીપાની માફક પોતાની મેળે જ ધરતી ઉપર પ્રસરતી એટલે ફેલાય છે. ચલો ત્રીજા શ્લોકનો અનુવાદ લખો. બે શ્લોકનું પૂરું થયું હોય તો એના પછી ત્રીજો શ્લોક એટલે હું કાઢી નાખું. શ્લોક ત્રણ, ત્રણ વસ્તુઓની ખાસિયત માટે જે અનુવાદ, અનુવાદ લખો એનો. કુતૂહલ જગાડે તો કે જિજ્ઞાસા જગાડે તેવા સમાચાર, પવિત્ર વિદ્યા તથા હરણની નાભીમાં રહેલી અસામાન્ય સુગંધ અથવા લોક કરતાં વધારે સારી, અસામાન્ય રોકવા અત્યંત મુશ્કેલ છે. આ ત્રણે જળમાં અથવા કે પાણીમાં પડેલા તેલના ટીપાની માફક ધરતી પર સ્વયં ફેલાય છે, પોતાની મેળે અથવા સંયમ ફેલાય છે. શ્લોક એક, બે અને ત્રણ, પહેલામાં આપણે શાશ્વત સત્ય વિશે સમજી ગયા, બીજામાં સારું એવું વચન, સારું ભાષણ બોલવા માટેનો એક ઉપાય ત્યાં એ બતાવ્યો છે, અને ત્રીજામાં ત્રણ જે વસ્તુઓ એટલે જીવનમાં ખાસ આપણે વિદ્યાર્થી તરીકે આપણે શું સમજવાનું છે એમાં, કે પવિત્ર જે વિદ્યા, નિર્મળ જે વિદ્યા છે એને જે આપણે પ્રાપ્ત કરીએ છીએ, અને એ વિદ્યા પ્રાપ્ત કર્યા પછી જે આપણું જ્ઞાન જે છે એ આપોઆપ ફેલાશે. તમે કેવા ભણ્યા એમ કહેવાય ને કે તું કેવું ભણ્યો છે, તો પછી એને બતાવવાની જરૂર ના પડે કે હું આ ડિગ્રી મેં પ્રાપ્ત કરી છે, આ લાયકાત છે મારી પાસે, એ તો આપમેળે જ ખબર પડે કે એનામાં કેવું જ્ઞાન છે.
कोई માણસને એ કહેવાની જરૂર પડતી નથી. દરેક માણસ એના જ્ઞાનને ઓળખી શકે, એને રોકી શકતા નથી. કોઈ ત્યાં હોય કે ધન સંપત્તિને આધારે જો એ આગળ નીકળેલો હોય પણ ધન સંપત્તિથી પવિત્ર જ્ઞાનને પ્રાપ્ત કરી શકતો નથી, તો પછી એનું જ્ઞાન કેવું છે એ પણ દરેક લોકોને ખબર પડે જ છે અને આપણે ઓળખી શકીએ. એટલે પવિત્ર જે વિદ્યા જે રીતે પોતાની મહેનતથી જે પ્રાપ્ત કરે છે તો આપમેળે એ ફેલાય છે. તો આપણે હંમેશા જીવનમાં પવિત્ર વિદ્યાને પ્રાપ્ત કરીએ, સારું જ્ઞાન પ્રાપ્ત કરીએ, એ આપણા માટે જરૂરી છે. સારું, એક બે ને ત્રણ અહીંયા જે કુતૂહલ જગાડે તેવા સમાચારે પહેલું પવિત્ર વિદ્યા, એ બીજી વાત કરી હરણની નાભીમાં રહેલી અસામાન્ય સુગંધ. આ ત્રણ ત્રણ વસ્તુઓની આ ખાસિયત છે કે તેને કોઈ જ રોકી શકતા નથી, એટલે રોકવા અત્યંત મુશ્કેલ છે. આ ત્રણે ધરતી પર સ્વયં ફેલાય છે. કોની માફક? તો કે જળમાં પડેલા તેલના ટીપાની માફક. સારું, એક બે અને ત્રણ, ત્રણે ત્રણ શ્લોકનો અનુવાદ તૈયાર કરું. ત્રણે શ્લોકમાં આપેલા આ શબ્દોને તૈયાર કરવા, ટીપ્પણી વિભાગને આધારિત અમુક જે શબ્દ છે એ આપણા માટે મહત્ત્વના છે, શબ્દાર્થ પણ આપણે પૂછાય છે. ટીપ્પણી વિભાગમાં અમુક શબ્દના અર્થ અને સાથે અનુવાદ ત્રણ શ્લોકનું તૈયાર કરવું. ત્રણ શ્લોક અહીંયા પૂર્ણ કર્યા, હવે આપણે ત્રણ શ્લોક બાકી છે. ત્રણે ત્રણ બીજા પણ ત્રણ શ્લોકના સારા વચનોને આપણે સમજવાના છે. તો અહીંયા હું સાતમા પધ્યાયના ત્રણ શ્લોક પૂર્ણ કરું છું. અસ્તુ.